नमस्ते दर्शक मित्रों, हूँ श्रुति मोजिद्रा, स्पीड न्यूज 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સાબરકાંઠા દ્વારામાં પદ્માવત વિશે બનેલ ફિલ્મના આંદોલનકારી યુવાનોનું સન્માન કરવામાં આવ્યું. સાબરકાંઠા કરણી સેના દ્વારા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવવામાં આવી હતી. માં પદ્માવતી મુદ્દે આંદોલનકારી યુવાનો પર સરકાર દ્વારા કેસો કરેલ છે. રાજપૂત યુવાનોમાં પદ્માવતના સન્માન માટે આંદોલનના માર્ગે હતા, નહીં કે કોઈ નિજી સ્વાર્થ માટે. સરકાર શ્રી દ્વારા કેસ પાછા ખેંચવાની બાંયધરી લીધી હતી, પરંતુ તે પછી કોઈ કાર્યવાહી થઈ નથી, જેથી રાજપૂત સમાજ ખૂબ આક્રોશમાં છે. કરણી સેના સાબરકાંઠા અધ્યક્ષ કુલદીપસિંહ રાઠોડ દ્વારા કહેવામાં આવ્યું કે યુવાન ઉપર થયેલ કેસ પર પરત લેવાનો નિર્ણય લેવામાં આવે, નહીં તો ટૂંક સમયમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે અને પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કરણી સેના દ્વારા સાબરકાંઠામાં રાજપૂત સમાજ અગ્રણી અને આંદોલનકારી એવા ભુગવેન્દ્રસિંહ કુંભાવત, સત્યજીત ચેતાવત, વનરાજસિંહ રાઠોડ, અંકુરસિંહ રહેવર, ઘન્યામસિંહ રહેવર અને ભગીરથસિંહ પઢિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અગ્રણીઓ એચબી ઉપેન્દ્રસિંહ સોલંકી, વીરેન્દ્રસિંહ વંશ, પંકજસિંહ જેતાવત, કલ્પેશસિંહ સૂર્યવંશી, યોગેન્દ્રસિંહ વંશ તેમજ બીજા ભાઈઓ જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર રાજકમલસિંહ પરમાર, સાબરકાંઠા.